160 वर्ष जूनी टेलिग्राम सेवा बंद थवाना समये उर्मी अने गुजरात पब्लिक स्कूलना 4000 जेटला विद्यार्थीओए संबंधीओ मित्रोने टेलिग्राम करी सन्माननीय स्मृतिचिन्ह साचवी राखवानो प्रयास कर्यो हतो। ભારતમાં 15મી જુલાઈથી બંધ થનારી 160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવાની સ્મૃતિ સાચવવા અને સેવાને સન્માનીય વિદાય આપવા તારીખ 9મીના મંગળવારે ગુજરાત પબ્લિક સ્કૂલના ઉર્મી સ્કૂલમાં સવારે 9 કલાકે વિદ્યાર્થીઓ દ્વારા 4000 ટેલિગ્રામ સંદેશો તેમના સગા સંબંધી મિત્રો તથા સ્નેહીજનોને મોકલ્યા હતા। अच्छा, एकदम लकी फील हो रहा है बिकॉज अब ये सर्विस बंद होने जा रही है एंड एकदम एक्सटिंक्ट हो गई है, लेकिन हमारी स्कूल ने हमें ये अपॉर्चुनिटी दी कि हम ये बंद हो जाए उससे पहले हम ये सर्विस एक बार हम यूज़ करें, बिकॉज हमने तो आज तक कभी यूज़ की नहीं थी, तो काफ़ी अच्छा एक्सपीरियंस रहा है। हमने टेलीग्राम मैंने मेरी बहन को लिखा, वो मुंबई पे रहती है, तो उसे एक टेलीग्राम लिखा कि वी स्टिल मिस यू एंड आप अपनी पढ़ाई कंप्लीट करके जल्दी वापस आ जाओ। આ ટેલિગ્રામ સેવા શરૂ થઈ ત્યારે સૌપ્રથમ ટેલિગ્રામ ઓક્ટોબર 1851માં કલકત્તાથી ડાયમંડ હાર્બરે મોકલાવ્યો હતો। ત્યારબાદ સંદેશાવ્યવહાર ક્ષેત્રે થયેલ ક્રાંતિમાં આજે સંદેશાવ્યવહારનું સ્થાન મોબાઈલ અને ઈમેલ જેવી આધુનિક સુવિધાઓએ લઈ લીધું છે, જેના પરિણામે ટેલિગ્રામ સેવા લગભગ બંધ જેવી સ્થિતિમાં આવી ગઈ છે। સારું લાગ્યું, હમણાં થોડા દિવસમાં ટેલિગ્રામ બંધ થવાનો છે તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો કે કઈ રીતે ટેલિગ્રામ મોકલાય છે, પહેલા કેવી રીતના લોકો લખતા હતા, બહુ સારું લાગ્યું ને સારો એક્સપિરિયન્સ રહ્યો કે અમને શીખવાડ્યું, કોઈ નવી વસ્તુ શીખવા મળી, સો બહુ મજા આવી। મેં મારા પેરેન્ટ્સને લખ્યો છે, એમને કીધું છે કે મને હું એમને થેન્ક યુ મેં કીધું છે કે થેન્ક યુ એમને જેટલી બી મારી હેલ્પ કરી છે અત્યાર સુધી, એમને મને નવું નવું જે બી શીખવાડ્યું છે ને લવ યુ કીધું છે મારા પેરેન્ટ્સને। આના પાછળનું હેતુ એ છે કે આજના જમાનામાં જ્યારે છોકરાઓ SMS, ઈમેલ અને વોટ્સએપથી સરળતાથી સંદેશ મોકલાવી દે છે અને જ્યારે આ આપણી ઓલ્ડ ટેલિગ્રામ સર્વિસીસ બંધ થઈ રહી છે તો એમને એક અનુભવ મળે કે પહેલાંના જમાનામાં લોકો કેવી રીતે ટેલિગ્રામ કરતા હતા અને આ જે સુવિધા બંધ થઈ રહી છે એને આપણે સારી રીતે ફેરવેલ કહી શકીએ એના માટે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો।